ધ્વજારોહણ પણ કર્યું પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવ ના દર્શને પ્રતિવર્ષે કરોડો યાત્રીઓ આવતા હોય છે ત્યારે ભક્તો વિવિધ રીતે સોમનાથ મહાદેવનું અર્ચન કરે છે

મહાદેવ નો કૃપા પ્રસાદ બની શ્રદ્ધાળુઓના જીવન માં ચિહ્ન બને તેવા શુભ આશય સોમનાથ ટ્રસ્ટ દ્વારા સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેના થકી પ્રસાદ પણ મેળવી ત્યારે સદભાવના અને સૌાર્દ સાથે સોમનાથ ટ્રસ્ટના પ્રત્યેક કર્મચારી અધિકારીએ આ વધાવી હતી સોમનાથ ટ્રસ્ટના સચિવની સાથે અધિકારીઓ પૂજારી ગણ વહીવટી સ્ટાફ

મડીને પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સોમનાથ મહાદેવની પાગને પાલખીમાં બિરાજમાન કરી મંદિરના પરિસરમાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી અતકે સોમનાથ ટ્રસ્ટના તમામ અધિકારીઓ કર્મચારીઓ સહિત શ્રદ્ધાળુઓ પણ પાલખી યાત્રામાં જોડાયા હતા અને હરહર મહાદેવના જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિરનું સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું જય સોમનાથ આજ માસિક શિવરાત્રીના પવિત્ર દિવસે સોમનાથ ટ્રસ્ટના સ્ટાફ તરફથી ભગવાન સોમનાથજીને છેલ્લી ધ્વજા પૂજા કરવામાં આવી તેમજ ખાસ આજે ભગવાનને પાક પૂજા જે કરવામાં આવી છે ખાસ કરીને આ પાક સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ બનાવી અને ભગવાનને લોકો અર્પણ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી કરીને પાક છે એ ગેરવલ્લે ન જાય અને એનો ઉપયોગ થઈ શકે ભગવાનને ચડાયા બાદ ઉતાર્યા પછી પણ એમાંથી જે સાડી અને ધોતીનો ઉપયોગ કરવામાં આવે છે અને પ્રસાદી તરીકે પણ લોકો ઓનલાઈન ટ્રસ્ટની વેબસાઇટ પરથી મેળવી શકે એવા શુભ આશયથી ટ્રસ્ટ આજરોજ પ્રથમ પાક ટ્રસ્ટના સ્ટાફ તરફથી ચડાવવામાં આવી છે અને હવે પછી ટૂંક સમયમાં જ ઓનલાઈન પણ લોકો આ પાક પૂજા બુક કરાવી શકશે અને ભગવાનની આ પાક પૂજા યાત્રિકો પણ અહીંયા સોમનાથ મંદિરમાં નોંધાવી પૂજા કરી અને ભગવાનને પાઘડી ચડાવી શકશે એવી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવી છે જય સોમનાથ બી નાઇન ટીવી ન્યૂઝ સાથે ઉષા મીરાવડા ગીર સોમનાથ